ના ના એક મિનિટ તમે ક્રેશ મીડિયા માંથી જો ભાઈ અંદર ની છૂટ છે અહીંયા સુધી છૂટ છે લઈને આવું ને એને લઈને આવું એને હાથ બતાવો ને કેમ આવી રહ્યા કેમ બેન વોટ આપીને નહીં નહીં ખાલી ઉંગલી ઊંચી કરે વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રથમ તબક્કાનું મતદાન દક્ષિણ ગુજરાતમાં થઈ રહ્યું છે ત્યારે સુરત શહેરની 12 જેટલી બેઠક પર વહેલી સવારથી ઉમેદવારોના મતદાન કરવા માટે કેટલાક મતદારો ઉમટી પડ્યા છે. આપ જોઈ રહ્યા છો કે સુરતની કતારગામ બેઠક પર કેટલાક મતદારો મતદાન મથકો પર વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા અને પોતાની આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો ભાગ લઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે મતદારો લાઈનોમાં ઊભા રહ્યા છે. શું કહેવા માંગે છે એ સાણી જોઈએ. શું નામ છે આપનું? મુકુંદ ભરતભાઈ કાકડિયા. મુકુલભાઈ, આજે મતદાન કરવા આવે છે, કેવું વાતાવરણ લાગી રહ્યું છે? વાતાવરણ તો સારું છે, પણ આ લાઈન થોડીક વધારે પડતી છે અહીંયા. અત્યારના જે ઉમેદવારો છે, કેવા ઉમેદવાર ઈચ્છો છો આપ? ઉમેદવાર તો સારા ઈચ્છે છે જે આમાં આમ જે વ્યક્તિઓ છે તેની બધી જરૂરિયાત પૂરી કરી શકે, એટલે સારા ઈચ્છે છે. અત્યારે જ્યારે વહેલી સવારથી મતદાનનું જે કાર્ય પૂર્ણ શરૂ કરવામાં આવ્યું છે, પૂર્ણ થતાં સુધી કેટલીક મતદાન પ્રક્રિયા આગળ વધશે, કેવું લાગી રહ્યું છે આપને? જોરશોરમાં જ ચાલી રહી છે અત્યારે મતદાનની પ્રક્રિયા, કારણ કે અત્યારે તો બીજેપીની આપ બે ટક્કરમાં છે, એટલે જોરદાર ચાલી રહી છે. જી, શું નામ છે તમારું? મારું નામ રાજેન્દ્રભાઈ વાઠેર છે. રાજેન્દ્રભાઈ, અત્યારે મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? માહોલ બહુ ગરમ છે અત્યારે. સવારથી જ એટલું બધું પબ્લિક ઉમટી પડ્યું છે અને બધાને જોશ છે સારામાં સારું ઉમેદવાર જીતે એ માટે બધાએ પોતાની પવિત્ર ફરજ બજાવી રહ્યા છે. લોકોને શું સંદેશો આપવા માંગશો? લોકોને સંદેશો એ જ આપવા માંગે છે કે તમારો ફરજ છે કે તમારે વોટિંગ કરવું જ જોઈએ, તો વહેલી તકે પહોંચી અને મોટ જે સારામાં સારા ઉમેદવાર હોય એને જીતાડવા માટે વોટિંગ કરો અને પોતાના દેશને આગળ લાવો. તો જ્યારે આપે જોયું કે કતારગામ વિધાનસભાની અંદર કેટલાક મતદારો પોતાના વિસ્તારની અંદર આજે મતદાન કરવા માટે ઉમટી ગયા છે ત્યારે પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. કતારગામ વિસ્તારની અંદર આવેલા મતદાન મથક પર પોલીસો પણ અને બીએસએફની ફોર્સ પણ અત્યારે તૈનાત કરવામાં આવી રહ્યો છે. પોલીસ બંદોબસ્ત સાથે તૈનાત કરેલો જે બીએસએફની ફોર્સ છે તેઓ પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે. હાલ તો કતારગામ વિધાનસભા વિસ્તારની અંદર કેટલાક મતદારો વહેલી સવારથી મતદાન કરવા ઉમટી પડ્યા છે અને આ રાષ્ટ્રીય પર્વની અંદર અને પોતાની ફરજ નિભાવીને આ લોકશાહીની પર્વની અંદર આપ જોઈ રહ્યા છો કે કેટલાક મતદારો અને કેટલાક લોકો મતદાન કરવા ઉમટી પડ્યા છે. જ્યારે વહેલી સવારથી જ આ મતદારનો ઉમટી પડવાના લીધે કેટલીક જગ્યાએ કેટલાક મતદારોના નામ નહીં આવતા પણ રોષ જોવા મળ્યો હતો. કેમેરામેન યાસીન મેમલ સાથે ધીરજ સુમરા, હિન્દ ટીવી.
ના ના એક મિનિટ વિનુભાઈ ખાલી આંગળી એક જ મિનિટ વર્ગ से लड़ो आप मतलब मैं इंटरव्यू देना एक मिनट बाहर इंटरव्यू देने का टाइम अरे बाहर निकल के दो से लड़ो आप मतलब मैं इंटरव्यू देना एक मिनट बाहर इंटरव्यू देने का टाइम अरे बाहर निकल के दो
મારી તમામ ભારતીય લોકોને વિનંતી છે કે આજે ગમે તેમ સમય કાઢી અને મતદાન દેવા આવજો અને એવા લોકોને ચૂંટજો કે જે આપણા વિશ્વ લેવલે આપણા દેશ અને આપણા તિરંગાની આનબાન અને શાન વધારે અને ભારતીયનું ગૌરવ વધે એવા લોકોને આપણે સપોર્ટ કરવો જોઈએ. એ વિડીયો તો મેં સહજ ભાવે કથા હતી, કોઈ પણ આવા ઉદ્દેશથી કે હું બોલ્યો નહોતો, પણ મને એટલી ખબર પડે કે કમળ ખીલે તો સુગંધ આવે. અત્યાર સુધીમાં વધારેમાં વધારે ઉત્સાહ મને આજે દેખાઈ રહ્યો છે. લોકોમાં લોકશાહી પ્રત્યેની જે જનજાગૃતિ આવી છે, લોકો રાષ્ટ્રના નિર્માણ અને રાષ્ટ્રના વિકાસ અને રાષ્ટ્રને સશક્ત જે પ્રકારે બન્યું છે એને ધ્યાનમાં રાખીને અને જે પૂર્વજોએ આપણને લોકશાહી અપાવી છે એટલા માટે આ કિંમતી મત પોતાનો આજે આપવા બધા પહોંચ્યા છે. સવારથી જ બધા જ મતદાન મથકો ઉપર મોટી મોટી લાઈનો છે અને આ મોટી મોટી લાઈનો જે છે જ્યારે જ્યારે વધારે ઉત્સાહ બતાવણો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી મળી છે. આ વખતે પણ કતારગામના લોકો કતારગામનો રેકોર્ડ બ્રેક બનાવવા જઈ રહ્યા છે અને હું એમને વિનંતી કરું છું અને શુભેચ્છાઓ પણ આપું છું કે આ લોકશાહીના પર્વને એકદમ આનંદ ઉત્સાહ અને શાંતિમય રીતે આપણે બધા સાથે મળીને ઉજવીએ. નમસ્કાર તમામ સુરતવાસીઓને, આજે મતદાનના દિવસે એક નમ્ર અપીલ કરું છું કે તમામ સુરતવાસીઓ, તમામ નર નારીઓ, તમામ પ્રજાજનો પોતાના મતક્ષેત્રમાં પોતાના બુથ ઉપર જઈને પરિવાર સાથે સંપૂર્ણપણે મતદાન કરે, એ જ એક નમ્ર અપીલ છે.